ઓફ વડોદરા. ડભોઈ તાલુકાનું સર્વોચ્ચ વિકાસના મક્કમ નિર્ધાર સાથે બીજી ટર્મમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ડબલ એન્જિનની ભાજપ સરકાર સાથે ડબલ વેગથી કામ કરી રહ્યા છે, ત્યારે ડભોઈ પંથકના વિકાસના કામોને વેગ આપવા સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા તાલુકાના કનૈડા ગામડી ગામે નવા બનનાર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેને લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ડભોઈ તાલુકાના કનૈડા ગામડી ગામે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની બિસ્માર્ટ રોડ નવીનીકરણની માંગ રહી હતી. આ રોડને મંજૂરી મળતા ધારાસભ્ય પદે બીજી વખત ચૂંટાઈ આવ્યા બાદ તુરંત જ રૂપિયા 44 લાખના ખર્ચે રોડ રીસર્ફેસિંગ માટે શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે શિક્ષણ સમિતિના ચેરમેન વકીલ અશ્વિન પટેલ, દીક્ષિત બારોટ સહિત ગામના સરપંચ, ઉપસરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ બનતા હવે ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તમારા બધા હાચી નતો બનાવવાનો. ચૂંટણી જીત્યા પછી જે 19 તારીખે શપથવિધિ થઈ, 20 તારીખે એક દિવસનું સત્ર હતું, 21મી તારીખથી જ વિકાસના કામો હાથ પર લીધા છે. કાયાવરણમાં અને અભીપુરામાં રસ્તાના પ્રોટેક્શન હોલના ભૂમિપૂજનો કર્યા હતા, કેલનપુરમાં પશુ દવાખાનાનું ભૂમિપૂજન કર્યું અને આજે કનૈડા ગામડી ખાતે 44 લાખના ખર્ચે રસ્તાનું ભૂમિપૂજન કર્યું. રસ્તાને કાર્પેટ સિલિકોટ કરવાનું જે કામ છે એ 2 કિલોમીટરનું એ આજથી કામ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. એટલે જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ ન્યાય સૌના વિકાસ માટેના કામો હાથ પર લીધા છે. જે 5 વર્ષમાં વિકાસના કામો કર્યા છે એનાથી ડબલ ગતિથી કામ કરવાના હોય, પહેલા જ દિવસથી કામો હાથ પર લીધા છે. આગામી દિવસમાં અનેક ખાતમુહૂર્તોને કરવામાં આવશે અને ભારતીય જનતા પક્ષનું તો સૂત્ર જે કામોના ભૂમિપૂજન અમે કરીએ છીએ એના લોકાર્પણ પણ અમારે જ કરવાના હોય છે, એટલે કામ ઝડપથી પૂરા થાય અને લોકાર્પણ થાય એના માટેના પ્રયત્નો થશે.